અરવલ્લી જિલ્લામાં પણ આંગણવાડીની સમસ્યા સામે આવી છે. ભીલોડા તાલુકાના અસાલ ગામમાં આંગણવાડીનું મકાન ન હોવાથી બાળકો જાણે ભટકવા મજબૂર બન્યા છે. પણ કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનું ભગવાન હોય છે. આંગણવાડી માટે ભટકતા ભૂલકાઓને ભગવાને આશરો આપ્યો છે. ગામના ચોકમાં આવેલા મંદિરમાં છેલ્લા એક વર્ષથી આંગણવાડી ચાલી રહી છે. છેલ્લા 12 મહિનાથી બાળકો પોતાના મંદિરના ઓટલા પર બેસીને પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે. ગ્રામજનો આંગણને આંગણવાડીના આશાવર્કર બહેનોએ અધિકારીઓને આ મામલે ઘણી વખત રજૂઆતો કરી, પણ તંત્રના બહેરા કાન સુધી આ માસૂમોની કાલી કાલી ભાષાની રજૂઆત પણ નથી પહોંચતી. બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા આશય સાથે સરકાર અનેક યોજનાઓ બહાર પાડી રહી છે, પરંતુ આ યોજનાઓને સફળ થવામાં ઘણીવાર ક્યાંક ખોટ રહી જતી હોય છે. આ વાતને સાચી સાબિત કરે છે આ બાળકોની સમસ્યા. જો કે બાળકોનો સહારો ભગવાન તો બન્યા છે, પણ શું સરકાર આ તરફ નજર કરે છે કે નહીં તે જોવું રહ્યું. જે અમારા વિસ્તારમાં આવતી આંગણવાડી કેન્દ્ર નંબર 1 છેલ્લા કેટલા વર્ષોથી, માનો કે 2 વર્ષથી ભાડાના મકાનમાં રહે છે, અને આજ સુધી ઘણી બધી રજૂઆતો કરી અમે પંચાયત મારફતે, સરપંચ શ્રીથી, જિલ્લાઓમાં પણ રજૂઆત કરી, ગાંધીનગર પણ જાણ કરી, ભીલોડામાં પણ ઘણા બધા ધક્કા ખાધા છે, પણ અમને કોઈ સંતોષકારક કોઈ જવાબ મળતો નથી. જેથી કરીને અમારા વાંદિયોલ ગામની અંદર ઘણી બધી આંગણવાડીઓ છે, જેવા કે અસાલમાં પણ ભાડાના મકાનમાં રહે છે, વાંદિયોલમાં એ 2 વર્ષથી છેલ્લા ભાડામાં જ રહે છે, સોડપુરમાં પણ એક એવી આંગણવાડી છે કે મારી વાંદિયોલ પંચાયતની અંદર 3 આંગણવાડીઓ ભાડાના મકાનમાં રહે છે, અને રજૂઆતો કરવા છતાં પણ સરકાર અમારું આ વિકાસની વાતો, એક બાજુ તો વિકાસ વિકાસ ને વિકાસ જ છે, પણ અમારે આટલી બધી રજૂઆતો હોવા છતાં અમારો આંગણવાડી મંજૂર થતી નથી. અગાઉ તો અમારા મંદિર જેવી જગ્યામાં પણ આંગણવાડીમાં બાળકો બેસાડીને ભણાવવા પડતા હતા, ત્યાંથી અત્યાર હાલ અમે આ કાચા મકાનોમાં બાળકો ભણાવીએ છીએ. અને સરકારને અમારી ખાસ એટલી વિનંતી છે કે આ બાળકોના ભવિષ્ય માટે કરીને તાત્કાલિક ધોરણે આ જે મકાનો છે મંજૂર કરી આપો, અને આ બાળકો નાના બાળકોને સારું શિક્ષણ મળે, જે આવનારા સમયમાં દેશ માટે કંઈક કરી શકે, આવના ભવિષ્ય છે આ બાળકો. એટલે અમે વિનંતી એવી કરીએ છીએ સરકારશ્રીમાં, આ બાળકોના માટે તાત્કાલિક ધોરણે કંઈક કરી કાર્યવાહી કરી અને ઓરડાઓ મંજૂર કરી આપવામાં આવે. અમને તો એવું જાણ આવે છે ઉપરથી કે તમારી આંગણવાડીઓના મકાનો મંજૂર થઈ ગયા છે, એમ તો અમે એ જાણવા માંગીએ છીએ કે જો મંજૂર થઈ ગયા હોય તો આ કામ કેમ કરી આપવામાં નથી આવતું,